थैंक यू। ચલો આપણે હવે ધોરણ 5 માં તમે હતા તો તમે કોરોના ને કારણે પરીક્ષા વગર આગળ પાસ થઈ ગયા છો, પરીક્ષા તો આપી જ નથી, તો તમે કેટલા હોશિયાર કહેવાય કે વગર પરીક્ષાએ તમે ડાયરેક્ટ 6ઠા ધોરણમાં આવી ગયા, બરાબર। હવે કોરોના કોરોના કરતા નહીં અને આગળનો અભ્યાસ બગાડશો નહીં, કારણ કે તમારે તો ભણવાનું જ છે। લોકો બહાર નોકરી ખાય છે એમને તો ભણવાનું નથી, હજી તો તમે નાના બાળકો છો, આગળ તમારે અભ્યાસ ઘણો કરવાનો છે, તો હવે તમને આગળનો પાયો નહીં આવડે તો તમે શું કરશો? એટલે હવે તમે ભણવાનું ચાલુ કરો। 5માં ધોરણ સુધી હતા ત્યારે નાના નાના હતા, હવે તમે 6ઠા ધોરણમાં આવ્યા એટલે તમારે 6ઠાનો પાયો કરવાનો છે, બરાબર। એટલે એ યાદ રાખો। તો હવે 5માં ધોરણમાં તમે આગળની સંખ્યા ગણી નાખી, બરાબર, 10,000 સુધીની, 1,00,000 સુધીની, એ તો એ છતાં તમને હું યાદ કરાવું છું કે તમને આગળનું યાદ આવે, બરાબર। હવે અહીં ધ્યાન રાખો દરેક જણ કે આપણે પહેલાં એ આગળનું યાદ કરીશું ધોરણ 5નું, હા, તો એમાં આપણે 1,00,000 અને 10,00,000 સુધી અને 1,00,000 સુધી મેં તમને શીખવાડી દીધું છે, પણ તે છતાંય તમને થોડુંક અત્યારે હું યાદ કરાવી દઉં છું, બરાબર। કે દાખલા તરીકે 1,00,000 હોય તો એ જે નીચેનું ખાનું, લાખની સંખ્યા, લાખની સંખ્યામાં કેટલા ખાના હોય? 6 ખાના હોય, બરાબર। એટલે 6 ખાના હોય એટલે આપણે શું બચાય? 4,72,968। હવે 1,00,000 છે તો 1,00,000 કેટલી વખત છે? 4 વખત છે, 4 વખત એટલે એને 4,00,000 કહેવાય। પછી આગળ છે 10,000નું ખાનું, એટલે કે 10,000 કેટલી વખત છે? 7 વખત છે, 7 વખત એટલે 70,000। પછી નું ખાનું છે 1,000, તો 1,000 કેટલી વખત છે? 2 વખત છે, એટલે 1,000 એ 2 વખત એટલે આપણે એને 2,000 કહીશું। પછી 100 છે, 100ના ખાનામાં 9 છે, એટલે 100 એ કેટલી વખત? 9 વખત, 900 ગણાય। પછી 10, એટલે કે આજે 10કનું ખાનું છે તો એ 10 એ 6 વખત છે, એટલે આપણે એને 60 કહીશું। અને પછી જે છેલ્લો અંક હોય એની પાછળ કશું હોય નહીં, એટલે એને 0 લાગે નહીં, એટલે એ જે હોય ને એ જ મૂકી દેવાય। કે દાખલા તરીકે આપણે 1, તો 1ની સ્થાન કિંમત 1 જ કહેવાય, એટલે 1×8 કરીએ એટલે આપણને જવાબ 8 જ મળે, એટલે 8×8 એટલે 8ની મૂળ સ્થાન કિંમત 8 જ કહેવાય। હવે આપણે એની સ્થાન કિંમત જોઈશું, તો 4, મેં આગળ જણાવ્યું એ પ્રમાણે કે 4 છે તો 4 પછી જેટલા આંકડા હોય એટલા 0 લગાવી દેવાના, એટલે 4ની પાછળ 5 આંકડા છે એટલે આપણે એને 4,00,000 કહીશું। પછી 7 છે, 7ની પાછળ 5 આંકડા એટલે એના 5 0 લગાવી દઈશું એટલે 70,000 કહેવાય। પછી 2 છે, 2ની પાછળ 3 આંકડા છે એટલે 3 0 લગાવી દઈશું એટલે એને 2,000 કહેવાય। 9 છે, 9ની પાછળ 2 આંકડા ફક્ત છે એટલે એને 900 સ્થાન કિંમત ગણાય। પછી 6ની પાછળ 1 જ આંકડો છે એટલે એ 10કના સ્થાનમાં છે એટલે એને 60 કહેવાય। પછી 8 છે, 8ની પાછળ કોઈ અંક છે નહીં એટલે આપણે 8×8 જ લખાય। પછી એને વંચાય કેવી રીતે? તો એવી રીતે વાંચીએ આપણે કે 4,72,968, બરાબર, શબ્દ પડી ગઈ ને। હવે તમારે જે આગળનું છે પ્રકરણ પહેલું 1.1, એ ફક્ત તમારે શબ્દમાં જ લખવાનું છે, સ્થાન કિંમત જે મેં આટલું ચલાવ્યું એમાં જ એ બધું આવી ગયું છે, તો જેટલું આવડે એટલું તમારે નવી નોટ લાવવાની, નવી નોટમાં લખવાનું શરૂઆત કરવાની, પ્રેક્ટિસ બુકનું પણ લખવાનું અને ચોપડીનું પણ લખવાનું, જે ન આવડે એ મને પૂછજો, કાલે હું તમને 1.2 ચલાવીશ, ચલો।